Lagao. અંબે અંબે જે જપે અંબે મોટી ઈસ, ઓછું વધકું બોલીએ એ જી રખે ન ધરસો રીસ, રખે ન ધરસો રીસ. ભવાઈ ભવાઈ છે જે જૂની સંસ્કૃતિ છે, લોક સાગરના તીરે લોક મનોરંજન એટલે આપણી લોક ભવાઈ. માં દીકરો સાથે ભેગા મળીને જોઈ શકે એ છે આપણી ભવાઈ. ભાઈ ને બહેનો સાથે માણી શકે એ છે આપણી ભવાઈ. તો કપડાં સુકવતા માસી અને છાપું વાંચતા કાકા, સાંજે આવી જજો ચોકમાં પરિવાર આખાને આખા. હાલ કાઢ દે. પપ્પા ભવાઈ શું હોય? કઈ નઈ, તારી મમ્મી રોજ કરે ને એ ભવાઈ. પણ એની શાંતિથી સમજાવો ને. આપણે કાલે ટીવીમાં નાટક જોયું ને, એમાં કેવી અલગ અલગ એક્ટિંગ કરતા હતા. એવું અલગ અલગ સોસાયટીમાં જઈને કરે એને ભવાઈ કહેવાય. અને એમાં છે ને છોકરીનો રોલ બી છોકરાઓ જ કરે. હે, પણ ભવાઈ કરે કોણ? એ કઈ ના કરે, ભવાઈ કરે. દાદા આ બધે શું છે? આ ભવાઈનો સામાન છે. ભવાઈ તમારો છે? હા બેટા. થઈ થઈ તા થઈ એટલે? એટલે ઠેકાર. એટલે? ઠેકાર એટલે એલાન, કઈ પણ શરૂ થવાનું એલાન. ભવાઈ આવો જ્યારે ગાવાનું શરૂ કરે ત્યારે પહેલા થેકાર પાડે. થઈ થઈ તા થઈ અને પછી બધા જ ખેલ શરૂ થાય. એ થેકાર એટલે એલાન, શરૂઆત. દાદા ઠેકાર. ચલો દાદા આપણે પણ જઈએ. ચલો ચલો ના બેટા, ચલો ને ના બેટા, ચલો તમે બધા જઈ આવો. ચલો ને, ચલો બેટા જઈએ. પણ દાદા આવતા નહીં. બેટા દાદાનો સુવાનો સમય થયો છે ને એટલે નહીં આવે. ચલો. ચાલો જોવાને
બંધ કર આ બધું, નીચે મૂક, કહું છું નીચે મૂક. અરે જે કઈ ના કરે ભવાઈ કરે, કાઢ કાઢ બધું. Hey.